સમાજ સજ્જનો ભાઈઓ બહેનો બાળકો વગેરે આજનો પ્રોગ્રામ ચોથ ને શુક્રવાર મુકા કામ બેન શ્રી નર્મદાબેન નું શરીર છૂટી ગયું હતું એમની પુણ્ય સ્મૃતિમાં ભક્ત શ્રી ગંભીરસિંહભાઈ દલુભાઈ તેમજ એમના દીકરા છે વિનોદભાઈ ગંભીરસિંહ વિલાસબેન વિનોદભાઈ તેમજ સહપરિવાર એમને મળીને આ વિશાળ કાર્યક્રમનું આયોજન કર્યું છે એમને પણ ધન્યવાદ છે આવનાર ભાઈઓ બહેનોને પણ ધન્યવાદ છે જો નરમદાબેન લગભગ બાસઠ ત્રેસઠ વર્ષની ઉંમરમાં એમનું આ શરીર છૂટી ગયું પ્રારબ્ધ પૂરું થઈ ગયું સંજોગ વસાવ અસહ્ય તો નાસવન છે જુઓ ને અગરબત્તી બળી જાય છે અને સુવાસ રહી જાય છે ચંદન ઘસાઈને એની સુવાસ રહી જાય છે એવી રીતે નર્મદાબેને જે કુટુંબમાં પરિવારમાં સમાજમાં સગા સંબંધીમાં સારો વર્તાવ કર્યો સાર સેવાભાવ પ્રેમભાવ સારા સંસ્કારોનું સિંચન કર્યું જેને કારણે જો આપણને દરેકને બોલાવ્યા છે તો એમને એક ઇતિહાસ બની ગયો સારા કરે છે ધ્યાન કોઈ મરે છે કોઈ રડીને મરે છે જીવન ધન્ય બનાવી એને કઈ પુરુષાર્થ કઈને મરે છે કોઈ હસકે મુવા કોઈ રોકે કે મરા કોઈ હસકે મરા કોઈ રોકે મરા લેકિન ધન્ય કમાય એની ખુશ હોકે મરો એની કમાણી છે કઈ કરીને મરે છે બે પ્રકારના માણસો મરે છે હસતો પણ મરે છે ને હસતો પણ અરે રડતો રડતો પણ મરે છે હવે હસતો કોણ મરે છે પોતાના વિચારોથી વર્તનથી વાણીથી નજરથી બીજાને હસાવ્યા હોય એ જ માણસ હસતો હસતો મરે છે અને બીજાને રડાવ્યો અને મરતી વખતે રડવાનો પણ ટાઈમ મળતો હિટલર નેપોલિયન ચંગીસ સિકંદર આ કેટલાય દાખલો છે ને હજારો દાખલાઓ છે જેને હજારો માણસોને રડાવ્યા હતા હજારો માણસોની જીવતા શેકી નાખ્યા હતા હિટલરે તો મરતી વખત એને રડવાનો ટાઈમ નહીં મળ્યો પોતે જ આત્મહત્યા કરીને મળ્યો બર્લીનમો આ છે આપણી કર્મ કમાઈ હસતો હસતો સુંદર જીવન જીવો અરે કંઈક નહીં કરી શકો દાન નહીં આપી શકો તો દાન દેને અટકાવશો નહીં સેવા નહીં કરો તો નહીં કરો પરંતુ સેવા કરીને અટકાવશો નહીં ઘણા માણસો તો ભજનનો પ્રોગ્રામ નહીં રાખે તો નહીં રાખે પણ રાખેની ને લાઈટ ઉડાડી દે શું ઉડાડી દે છે હા લાઈટ અરે પ્રોગ્રામ છે ને ચાલો ને ભીતર સાહેબનો પ્રોગ્રામ છે ઉડાડી દેવું પડશે જો આ બાજુ ગામ છે તમે ગયા હોય હશે વાકરો બાકરોલ વાંકોડ હું ગયો ત્યાં લાઈટ જ બંધ થઈ ગઈ મારું પ્રવચન અગિયાર વાગ્યે પૂરું થઈને લાઈટ ચાલુ થઈ ગઈ બોલો કેટલા બુદ્ધિશાળી માણસો છું એમ તો લાઇટ ચાલવી જોઈએ પણ ભીતર સાહેબનું પ્રવચન હોય ત્યાં સુધી નહીં ચાલવું જોઈએ તો આનંદ કહેવામાં આવે છે દાનવ યાદ રાખો બીજાને કષ્ટ દુઃખ આપીને જે આનંદ અનુભવે એને દાનવ કહેવામાં આવે છે બીજાને સુખ શાંતિને આનંદ આપીને પ્રસન્ન થાય એને જ પરમાત્મા કહેવામાં આવે છે એને સદ્ગુરુ કહેવામાં આવે છે એને મહાપુરુષ કહેવામાં આવે છે બીજાને સુખ આપો સહાય આપો અનાજ તમારી પાસે આવશે પડોશીને ત્યાં તમે પેંડા મોકલાવ છો બીજા દિવસે ગરમા ગરમ જલેબી આવશે ધ્યાન આપો અને પથ્થર મારો કરો છો તો મશીનગન આવશે મશીનગન જાણો છો નહીં જાણતા કે લડાઈ મોજાઈ ગયા હોય જાણે મશીનગન પોલીસ મેળવી રાખે છે મશીનગન તો એવી રીતે મારવાનું એક સાધન છે મશીનગન એક ટોટો ફોડો હજારો એક ચાલુ થઈ જાય છે આ મશીનગન એને કહેવામાં આવે છે તો બીજા પર તે સારો વર્તાવ કરશો તો એ તમારા પ્રત્યે સારો વર્તાવ કરશે તો આ છે ઇતિહાસ અગરબત્તી શા માટે આપણે બળી છે આપણે ઉપદેશ આપે છે કે બળી જાવ પણ સુવાસ આપો આ ગુલાબનું ફૂલ જુઓ નહીં આ ગુલાબનું સાચું ફૂલ ને પેલું બનાવટી ફૂલ લાગેલું હતું દરવાજા ઉપર તારે આ સાચું ફૂલ મુરઝાઈ ગયું હતું ઉદાસીન બની ગયું હતું તારે પેલું ફૂલ પ્રશ્ન પૂછ્યો બનાવટી ફૂલે પ્રશ્ન પૂછ્યો કચકડાના ફૂલે એ મિત્ર તું તો સાચું ફૂલ તું કેમ જાય છે તારા મુખ ઉપર પ્રસન્નતા કેમ દેખાતી નથી પ્રસન્ન પેલું સાચું તને દોઢ મહિનાથી આ લટકાવી રાખ્યો છે તોરણ પણ છોડવાનું નામ જ નથી લેતા અને મને થરીક વાર થોડીક વાર મચડાવે ગળામાં પછી જાત તારી ફેંકી દેવું ખોલા મુખે છે એટલા માટે મેં મૂર્જાઈ ગયું છે ત્યારે પેલું બનાવટી ફૂલ કે છે ભલા માણસ મારું તો કોઈ જીવન છે મારું જીવન જીવન નહીં ભલે બે મહિના લટકાવી રાખે પણ મારામાંથી સુવાસ પ્રગટે અને તારામાંથી શું પ્રગટે છે સુવાસ શું પ્રગટે છે સુવાસ તારું એક સેકન્ડનું જીવન પણ તારા મુકાબલે મારું જીવન જીવી શકે થઈ નહીં શકે કેટલી વાત સરસ કરી દીધી એવા બે પ્રકારના માણસ છો એક તો કચકડાના ફૂલ જેવા છે નહીં કોઈ ચરિત્ર વિચાર ભાવના શ્રદ્ધા પ્રેમ વિવેક વિચાર સેવા સેવા આને કહેવામાં આવે છે કચકડા કા ફૂલ ફૂલ જેવું આને બીજું છે થોડુંક જીવન જીવ ઘણા મહાપુરુષો જીવો જુઓ ને તો આ છે જુઓ જીવન હસકે મારા હસીને કોણ મળે છે હસતો હસતો જીવો પોતાના જ્ઞાન વિચારો થી બીજાને હસાવી દો સારું કર્મ કરો રસ્તે ચાલતો ચાલતો એક વાર રસ્તે હું ચાલતો હતો બરાબર મહેસાણામાં અને કલોલ ની વચ્ચે આવીને ગાડી અટકી ગઈ મેં વિજય સાહેબ ને કીધું બુમડી વાળા હજુ અહીં ડુંગું પડશે હવે ગાડી ચાલવાની નથી બેટરી ડાઉન છે અહીં ડુંગી જાવ બસ જીપમાં અને એટલામાં જતો તો કડી કલોલથી મને કે પ્રોબ્લેમ મેં કહો પ્રોબ્લેમ જબરો પ્રોબ્લેમ બેટરી ડાઉન થઈ ગઈ મારો ધક્કો અને થઈ જો વડોદરા ભેગો એને ધક્કો મારો સટ દઈને ગાડી ચાલુ થઈ ગઈ વડોદરા આવીને હું ઊભી રાખી બોલો આ સદગુરુ કણી સદ્ગુરુ આને જ કહેવામાં આવે છે શ્રેષ્ઠ સહાય રૂપ આપણે ઈષ્ટ દેવ આણીને વખતે આપણને સહાય કરી દે અથવા તો આપણને પણ સહાય કરી દો યાદ રાખો આપણને બીજાને સહાય કરી છે તો જ આપણને પણ સહાય કરશે બીજાને દુઃખ કષ્ટ પહોંચાડ્યું હોય તો એને આપણને કષ્ટ પહોંચાડવાનું છે એમાં કોઈ અંતર કોઈ કઈ ફેર નહીં પડે તો કે છે સાહેબ મરતે મરતે જગ મુવા મુય ના જાના કોઈ એસા હોય કે ના મુવા બહુરી બહુરી ના મરના હોય એમ મરતો મરતો હજારો માણસ મરી ગયા પણ મરવાની કલા નથી જાણતા જે જીવન જીવવાની કલા નહીં જાણે મરવાની કલા પણ નથી જાણતા સારું જીવન પવિત્ર જીવન વિચારમય જીવન કહેવામાં આવે જીવનની કલા એકબીજાને સહાયરૂપ સેવા રૂપ વર્તાવ કરે એને જીવનની કલા કહેવામાં આવે સારું જીવન જીવે સદગુણ સહિત જીવન જીવે તો જીવન સારું તો યાદ રાખો મરણ પણ સારું અને જીવન સારું નહીં તો મરણ પણ સારું નહીં તો સારું મૃત્યુ લાવવા માટે પણ આપણું જીવન સારું બનાવવાનું છે એસા હોય કે નામ જો બહુરી મરના હોય એવો થઈને નહીં મર્યો કે બીજી વખત મરવું પડે છોડીને નહીં મર્યો જીવન મુક્ત થઈને નહીં મર્યો એટલે એને હજારો વખત જન્મ મરણના ચક્કરમાં પડું છે હજારો વખત પશુ ડુકર ભૂલ સાપ બીજી અજગર ભટકી ભટકી ભટકીને દુઃખ જ સહન કરવું પડે છે બીજું કઈ કઈ નથી મળી શકતું એટલે માણસે એવી રીતે મરવાનું છે ઉત્તમ શ્રેષ્ઠ જીવન જીવીને મરવાની તૈયારીમાં હતો રોક ફેલ્ડર અમેરિકાનો ધનવાન મો ધનવાન માણસ જેને પોતાનું ધન નહોતું ગણ્યું અબજો રૂપિયા હતા અબજો ની આગળ બીજો એક હિસાબ આવે છે જે આપણે જાણતા નથી એટલી કરોડ ની સંપત્તિ હતી ડોક્ટરો છે હવે તમને કઈ પસતું દૂધે નથી પસતું શું ખોરાક ની વાત હવે તમે ઘેર જાઓ આરામ કરો અઠવાડિયામાં તમારું મોત આવશે ઘેર આવે છે રોક ફેલ્ડર અને પોતાની પાસે અબ્બજોની સંપત્તિ અબ્બજોની એને એલાન કરી મારે બધી સંપત્તિ આપવાની છે કંઈ થોડાક રાપા રૂપિયા રાખવાના છે 5 લાખ થોડા બસ બમણે એકદમ દાન 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 આપવાનું ચાલુ કરી દીધું બધું પૂરું આપી દીધું કંઈ અન ક્ષેત્ર विहार ક્ષેત્ર એવા ઘણા આશ્રમો ખોલી નાખ્યા બીજે દિવસે આરામથી ઊંઘ્યો સોફ 6 8 વાગ્યે ઊંઘી ગયો સવારના 9:30 વાગ્યે જાગ્યો દરરોજ તો બાર એક વાગ્યે વાક્ય આવતી બા મુશ્કેલ થી આવતી હતી એક તો વધારે ધનવાન નહીં બીજા બીમાર માણસ ને ત્રીજા લોભી માણસ ને અને ચોથા ચોર માણસ ને રાત્રે ઊંઘ આવતી ચોર ને તો બીજાની ચાંદી પડાવવાની હોય હું ક્યાંથી આવે તો બીમાર ને તો દુખતું હોય બરાબર એને પણ ઊંઘ નથી આવતી તો એને ઊંઘ નહોતી આવતી ધનવાન હતો તો બરાબર ઊંઘી ગયો અને જાગ્યો ત્યારે એને કકડીને ભૂખ લાગી હતી નોકરને ને કે છે અંબાલાલ ભોજન બનાવો ખીચડી અરે સરકાર તમે કોઈ પાગલ થઈ ગયા લાગે છે અત્યાર સુધી તમને ખીચડી પચતી નથી ને હવે કેવી રીતે પચવાની ખીચડી નામ લીધું તમે દૂધ નથી પચતું બનાવને ભૂખ લાગી છે ખવાય કે નઈ ખવાય ખાઈ તો લવું અને ખાઈ લે છે ખીચડી પચી ગઈ બીજે દિવસે પચી ગઈ ત્રીજે દિવસે રોટલી બનાવડાવી પચી ગઈ અને તોનું વરસ સુધી જીવ્યો ધ્યાન આપો બીજા પચાસ વર્ષ ખેંચી વાળી કેટલા વર્ષ ડોક્ટરો ફેલ થઈ ગયા તપાસ કરવામાં કેમ કે એનું ચિંતન જ બદલાય યાદ રાખો સાત ધાતુના આધારે આપણું ચિત સાત ધાતુઓ ચિતના આધારે ટકેલી છે ચિત્ત ચિત્ત બગડ્યું તો ધાતુ બગડી અને ચિત્ત સુધરી તો ધાતુ સુધરી ગઈ એનું ચિત સુધરી ગયું તો ધાતુ પણ સુધરી ગઈ તે તોનું વર્ષ જીવ્યો જો સંપત્તિ બધી આપી દીધી થોડું રાખ્યું આને સંપત્તિ આવી જાય છે યાદ રાખો જે તમે પરમારત્મો સેવામાં વાપરશો એ ધન તમારી પાસે આનંદ ઘણું થઈને આવશે હવે જેટલી કમરામાંથી ગરમ હવા ફટફટ કાઢશો બહાર એટલે એટલી તાકાતથી બીજી સારી શુદ્ધ હવા અંદર જશે અંદર ને અંદર હવા ભરી રાખશો દરવાજા બંધ તો ગુંગડાઈને મરી જશો અંદરથી બહારથી હવા નહીં નીકળે તો એવી રીતે

ખેતીવાડી કેવી છે પણ તમે આવીને જોઈ લો ને સાહેબ આવ કોઈ બીજી વખત ફોન કરે કોઈ ખબર પૂછે તો આવી રીતે બોલવામાં ઠીક નહીં એક બેન એના પતિ કહે કે છે કયું ગામ યાદ નથી પણ યાદ કરવા જેવું પણ નથી પણ તમે બીજાને બોલે એમ અમારી સાથે કેમ નથી બોલો હા ખરા યાદ આવ્યું પાલનપુર અમણું ગયા તમારા તો એમના પત્નીના પતિને કે છે તમે બીજાની સાથે કેમ સારું સારું બોલો મીઠું તો અમારી સાથે કેમ નહીવર્તવતો બધોને બોલે એમ તમારા છોકરા સાથે મારી સાથે તો સારી રીતે બોલો એમ કેવી રીતે બોલો છો તો આ બીજાને જેમ બોલે મારી સાથે બોલો પત્નીનો કહેવાનો ભાવ તો બીજાને જેમ પહેસીને બોલો સારી રીતે બોલો એમ અમારી ઘરના માણસ સાથે પણ બોલો તો ઘરના માણસો પણ તમારી સાથે સારો વર્તાવ આ બેન મારા સમર્થ અને પતિને સમજ પાડી તો આ વાત છે તો એ સાહેબ કે છે કહાઈ કબીર તું દે જા જબ તક તેરી દેહ દેહ ત્યાં સુધી આપે જા દેખે હો જાય કે અને રાખ થઈ જશે કોણ કે છે પછી રાખ શરીર સાફ થઈ જશે રાજા એલાન કર્યું તો રાજા અને મંત્રીને વિરોધ થઈ ગયો મંત્રીને એક મહિનાની અંદર ફાંસીનો હુકમ આપ્યો તો એક મહિનામાં ફાંસી ચડાવો અને તે બદલ તમને રજા આપવામાં આવે છે જાઓ આરામ કરો મંત્રી ઘેર જાય છે બે દિવસ પછી રાજા વિચાર કરે છે મંત્રી તંત્રીને જનતીનો કોઈ ભરોસો નહીં ઘડીમો ષટ્યંત્ર કરે બે પોલીસવાળા રાત્રે મોલક મોકલે છે જેને સીઆઈડી કહેવામાં આવે છે સરકારની ભાષામાં સીઆઈડી મોકલે છે તપાસ કરો મંત્રીનો કંઈ ભરોસ રાત્રે શું કરે છે ઓછિંતા જવાનું બે વાગ્યે ઢોઢ વાગ્યે ચાલ્યા જાઓ તો ઓચિંતા ચાલે જાય છે પોલીસવાળા અને રાત્રે શું કરતો તો મંત્રી અરે ભજનના તાલેને તાલે તમુરા નાતે ને નાતે નાસ્તો હતો શું કરતો તો નાસ્તો હતો ને દાન આપતો હતો રૂપિયા પૈસા વસ્ત્રો ભજન ના તાલે તા નાસ્તો અને દાન આપતો હતો હસતો તો હજારો માણસો ને હસાવતો હતો ત્યારે પોલીસ વાળા આવે છે રાજા પાસે સરકાર ગજબ નો છે માણસ અરે હસતો તો ને હજારો માણસોને દાન આપતો તો રૂપિયા પૈસા વસ્ત્ર ગણતો નતો આપી જ જતો તો આપી જ જતો તો અને હજારો મન ભોજન જો બાસમતી ગુલાબ જામુન ભજ્યા પૂરી સેવ સર્ટ ગુલાબ જામુન મસ્ત ભોજન બનાવ બનાવી તું હજારો મન ભોજન એમ બોલાવ સવારમાં માં 8:30 વાગે બોલાવે છે આ મંત્રીને અરે તમને ખબર નહી તમને એક મહિનાની અંદર આ પાણી છે હાસ ફાંસી અને તમે રાત્રે કરતા હતા હાસી તારે મંત્રી શું કહે છે અરે સરકાર જે હી મરને સે જગ ડરે સો મેરે મન આનંદ કહાઈ કબીર કસ પાયો પરમાન પાયે પરમાન જે મોથી આખું જગત ડરે છે તે મારે મન દિવાળી અત્યારે તો હું મુક્ત છું શરીરમાં મો હોવા છતો અને શરીર છોઈને તો વિદે મુક્ત થઈ જ મને કઈ ચિંતા નહીં એમ રાજા વિચાર કરે છે જે માણસ

તો નર્મદાબહેનની પુણ્ય સ્મૃતિ શ્રદ્ધાંજલિ નિમિત્તે બે મિનિટે દરેક ભાઈઓ બહેનો આંખો બંધ કરી પોતપોતાના પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવું મૌન પાડો